Hello friends, my name is Jay Kumar Soni and I have completed my bachelor's from Gujarat Technological University itself, which is GTU. I had completed my master's in infrastructure engineering and management from Pandit Deendayal Petroleum University, which is PDPU. Currently, I am a research scholar and pursuing my doctorate in transportation policy from PDPU itself. Friends, I have written total more than 10 research papers in national and international journals and I have filed my own patent on concrete technology. Currently, I am serving as an assistant professor in one of the most renowned colleges of Gujarat. So, this is a brief introduction. Today, we transportation engineering and GPSC correlation. We will understand what you have transportation engineering subject is GPSC, or what you have in your competitive exams, what you have in your exams, what you have in your exams. हमेशा फ्रेंड्स मारी एक मेथड छे कोई पण टॉपिक कोई पण जरे एक वस्तु चैप्टर अथवा सब्जेक्ट आपणे समझवानो प्रयत्न करिए एनी पहला आपणे त्रण वस्तुओनो जवाब ख्याल होवो जोईए पहेलो छे व्हाय शाना माटे ए टॉपिक सब्जेक्ट अथवा चैप्टर शीखवू पड़े बीजू छे व्हाट एक पर्टिक्युलर जे टॉपिक सब्जेक्ट अथवा चैप्टर जे छे ए छे शू अने थर्ड छे हाउ कई रीते एने समझी शकाय अने एनामांथी मेक्सिमम आपणे बेनिफिट्स मेळवी शकाय समझवानो प्रयत्न करिए ट्रांसपोर्टेशन एंजीनियरिंग GPSC માટે અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ ની પ્રિપેરેશન માટે તો ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ જે આપણો ટાઇટલ છે સૌથી પહેલા તો એ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહી શકાય કોમ્પિટિટિવ એક્ઝામ ની પ્રિપેરેશન માટે શાના માટે તો યુઝ્યુઅલ કેસીસ માં જે રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એટલે કે R&B ડિપાર્ટમેન્ટ ની જે પણ અસિસ્ટન્ટ એન્જિનિયર ની ભરતી આવતી હોય ક્લાસ 1 ની આવતી હોય અથવા ક્લાસ 2 ની આવતી હોય ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ની આવતી હોય કે એક્ઝિક્યુટિવ્સ ની એક્ઝામ આવતી હોય એ બધી જ એક્ઝામ માં જો એ R&B ડિપાર્ટમેન્ટ ની પર્ટીક્યુલર વેકેન્સી હોય તો એમાં 12 થી 15 માર્ક નું વેટેજ તમારું ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ કેરી કરે છે અને 12 થી 15 માર્ક્સ જ્યારે આપણને કોઈ એવા સબ્જેક્ટમાંથી મળતા હોય કે જેને આપણે હાઈપ ક્રિએટ કરીને ટફ માનીને બેઠા છીએ પણ એ બહુ જ ઈઝી છે ઈઝીલી આપણને યાદ રહી શકે એમ છે તો એ સબ્જેક્ટને આપણે ઇગ્નોર કરી શકીએ નહીં માટે આ થઈ ગયું તમારા વાય નો આન્સર વાય ની વસ્તુ સમજી લીધી વોટને સમજવાનો પ્રયત્ન કરીએ હું જ્યારે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગની વાત કરું છું તો એ બે પાર્ટમાં સ્પ્લિટ થાય એક છે તમારું હાઈવે એન્જિનિયરિંગ અને બીજું છે બ્રિજ પણ મેજોરિટી કેસીસમાં R&Bની એક્ઝામ હોય તેમાં હાઈવે એન્જિનિયરિંગ બહુ વધારે પાર્ટ કેરી કરે છે ફ્રેન્ડ્સ પણ હાઈવે એન્જિનિયરિંગને વધારે ફોકસ કરવું જોઈએ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં તો એ થઈ ગયું તમારું વોટનો આન્સર કે ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગમાં શું તો હાઈવે એન્જિનિયરિંગ અને હાઉ કઈ રીતે આ પર્ટિક્યુલર સબ્જેક્ટને પ્રિપેર કરી શકાય ઇઝીલી અથવા તો એકદમ ઇઝી વેમાં એને ઇઝી બનાવીને તો એ હાઉનો જે આન્સર છે હું તમને આજે સમજાવવાનો છું એની પહેલાં હું તમને એક મારો પોતાનો એક કન્સેપ્ટ છે એક કન્સેપ્ટ છે જે મેં ડેવલપ કરેલી છે તમને સમજાવવા માંગીશ ધ્યાનથી સાંભળજો સમજજો આ એક એપલ આપેલું છે એવું માની લઈએ એવું એઝ્યુમ કરી લેવાનું કે આ એપલ છે મારું ડ્રોઈંગ એટલું બધું કંઈક સારું નથી પણ સ્ટીલ આ એક એપલ છે એવું ધારી લઈએ ડન હવે એઝ અ હ્યુમન બિંગ આપણે એપલને બે મેથડથી ખાઈ શકીએ કઈ રીતે એક મેથડ હોય ડાયરેક્ટ કે જેમાં આપણે આ જે એપલ છે એને કોઈ પણ એક સાઈડથી ખાવાની શરૂઆત કરીએ અને જ્યારે એ ખાવાની શરૂઆત કરીએ અને એન્ડ સુધી પહોંચીએ તો એ એપલ કંઈક આપણને આ રીતનું દેખવા મળે આ રીતનો એપલ હતો એનો આટલો પાર્ટ આપણે ખાઈ જઈએ આટલો પાર્ટ પણ પતાવી દઈએ તો એ કંઈક આ રીતનું જોવા મળે હવે તમે જો એને ડાયરેક્ટ ખાવાનો પ્રયત્ન કરો ડાયરેક્ટ એને તમે ડાયજેસ્ટ કરવાનો પ્રયત્ન કરો તો આ રીતનું કંઈક એપલ તમને મળે કે જેની બધી જે સરફેસ છે એ સરફેસ સ્ટીકી થઈ ગઈ હોય મતલબ કે અલ્ટિમેટલી આપણને જ્યારે આપણે આ પોઈન્ટ પર પહોંચીએ તો આપણને એપલ ખાવાની અથવા તો એને પૂરું કરવાની ઈચ્છા ના થાય પણ આ જે તમારું એપલ હતું એ જ એપલને જો હું પીસીસમાં કટ કરું તો આ જે પાર્ટ વેસ્ટેજના ફોર્મમાં જતો હતો એ વેસ્ટ પણ નહીં થાય અને એનો એફિશિયન્ટલી હું એ વસ્તુને ખાઈ શકીશ આ મોરલ ઓફ ધ સ્ટોરી એવું છે એવું કહેવા માગે છે આપણે બહુ નાના હતા ત્યારથી સમજીએ છીએ કે આખો દાડો ખાવો થોડો અઘરો છે એને નાના નાના પાર્ટ્સમાં ખાવો જોઈએ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ એક રીતે જોવા જઈએ તો તમારો એક મોટો એપલ છે કે જે એપલને જો તમે ડાયરેક્ટ ખાવાનો પ્રયત્ન કરો તો થોડુંક ટફ પડી શકે તો આપણે એને નાના નાના પીસીસમાં સ્પ્લિટ કર્યો છે જો એ સ્પ્લિટના ફોર્મમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો તમને બહુ ઇઝીલી યાદ રહી જાય સમજવાનો પ્રયત્ન કરીએ પહેલાં તો
એને ચાર પીસીસમાં સ્પ્લિટ કરી શકાય, જેને ચાર મેઇન સેગમેન્ટ અથવા મોડ્યુલ્સ કહી શકાય. પહેલા સેગમેન્ટનું પર્ટિક્યુલર નામ છે ઇન્ટ્રોડક્શન અને હાઈવે અલાઇનમેન્ટ પ્લાનિંગ સર્વિસ, કે જે 1-2 માર્કનું વેટેજ કેરી કરે. બીજો જે પાર્ટ છે એ છે હાઈવે જ્યોમેટ્રિક ડિઝાઇન, કે જે તમારો 4-5 માર્કનું વેટેજ કવર કરે. ત્રીજો પાર્ટ છે ટ્રાફિક એન્જિનિયરિંગ કહી શકાય, તમારું ટ્રાફિક એન્જિનિયરિંગ છે એ તમારો 5-6 માર્કનું વેટેજ કવર કરતું હોય ફ્રેન્ડ્સ. અને હાઈવે મટીરિયલ છે એ તમારું 3-4 માર્કનું વેટેજ કવર કરી શકે, મેક્સિમમ વેટેજ. હવે તમે આને ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે આ ચારમાંથી પણ જે બીજા નંબરનો જે પીસ છે અથવા સેગમેન્ટ છે અને ત્રીજા નંબરનો સેગમેન્ટ છે કે જે કમ્પેરેટિવલી વધારે માર્ક્સ ધરાવે છે, એના ટોપિક્સ પણ કમ્પેરેટિવલી બે કરતાં વધારે છે. જોઈ શકાય છે, ટોપિક્સથી ગભરાવવાની જરૂર નથી, ટોપિક્સ બહુ ઇઝીલી આવડી જાય એમ છે, પણ આ બંનેને વધારે ફોકસ કરવા પડે. પણ જો આપણે પૂરેપૂરા 12-15 માર્ક્સનો ટાર્ગેટ રાખવો હોય તો બધા જ સેગમેન્ટ કરવા જોઈએ. બધા જ સેગમેન્ટ એકદમ ઇઝી છે, એકદમ ઇઝી તમને ખ્યાલ રહી જાય, ખબર પડી જાય, આવડી જાય. સમજવાનો ટ્રાય કરીએ. ઇન્ટ્રોડક્શન અથવા હાઈવે અલાઇનમેન્ટની ચર્ચા કરતા આવીએ તો ઇન્ટ્રોડક્શન અથવા હાઈવે અલાઇનમેન્ટને કયા કયા પાર્ટ્સમાં ડિવાઈડ કરાય. સૌથી પહેલાં તમારા અલગ અલગ 20-year પ્લાન્સ આવશે. આપણે રોડ બનાવવાની જે ઇન્ડિયામાં શરૂઆત થઈ એ બહુ વર્ષો પહેલાં થઈ છે, પણ જે લેટેસ્ટ તમે અત્યારે જે રોડ જુઓ છો તમને નેશનલ હાઈવે ઘણી જગ્યાએ જોવા મળતું હશે. રોડ પર ઘણી વાર તમને રસ્તાઓમાં સ્ટેટ હાઈવેનો નંબર લખેલો જોવા મળે, ઘણી વાર તમે વડોદરાથી અમદાવાદ બાજુ જાઓ તો તમને નેશનલ એક્સપ્રેસવે લખેલું જોવા મળે. તો આ જે અલગ અલગ નેશનલ હાઈવે જ કેમ, એક્સપ્રેસવે જ કેમ, શાના માટે સ્ટેટ હાઈવે, તો એ જે અલગ અલગ કેટેગરીઝ છે એ કેટેગરીઝ સુધી આપણે પહોંચ્યા એની પહેલાં આપણે 20-year પ્લાનની શરૂઆત કરી. એ 20-year પ્લાન 1943 સ્ટાર્ટ થયા, એને 3 પાર્ટમાં સ્પ્લિટ કર્યા. પહેલાં 20-year પ્લાનમાં આપણે જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ પણ સબ્જેક્ટને વાંચવાની શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલાં ઇઝી ટોપિક લઈએ, કેમ, આપણને કોન્ફિડન્સ આવે. એવી રીતે ઇન્ડિયામાં જ્યારે રોડ ડેવલપમેન્ટની અથવા તો અર્બન રોડ ડેવલપમેન્ટની શરૂઆત થઈ, ન્યુઅર ડેવલપમેન્ટ કાઇન્ડ ઓફ રોડની શરૂઆત થઈ, એ વખતે પહેલો 20-year પ્લાન આવ્યો જે 1943-63 સુધીનો હતો. ત્યારબાદ બીજો પ્લાન આવ્યો જે 61-81 હતો. ત્યારબાદ ત્રીજો પ્લાન આવ્યો જે 81-2001 હતો. તો આવા સર્ટન 20-year પ્લાન જે 3 પાર્ટ્સમાં સ્પ્લિટ થાય છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ વર્ષો જૂનું હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ, રોડ ક્યાંથી શરૂઆત થઈ, કયા મટીરિયલને કયા વ્યક્તિએ શોધ્યું અને આજે આપણે કયા લેવલ પર પહોંચ્યા, એ આખું જ ટ્રાન્સફોર્મેશનને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જ્યારે તમે ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં રોડના ડેવલપમેન્ટની વાત કરો કે જે આપણી વાસ્ટ કન્ટ્રી છે, તો એના માટે તમારે ઘણા બધા લોકોનું એક ગ્રુપ બનાવવું પડે, કમિટી બનાવવી પડે, રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવા પડે. એ જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એ કોઈ કમિટી બનાવે, એ અલગ અલગ કઈ કઈ કમિટીઝ છે એ કમિટીની ચર્ચા કરીશું. એ કમિટીઝ જે છે, બધી કમિટીએ કયા કયા રેકમેન્ડેશન આપ્યા, કયા કયા પોતાની એડવાઇસીસ આપી, સજેશન્સ આપ્યા, એને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ આવે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સ, જેમ કે આપણે કોન્ક્રીટમાં IS કોડને ફોલો કરીએ છીએ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ. તો એવી રીતે મારે રોડ બનાવવા હોય તો મને ઈચ્છા થઈ જાય એ રીતે હું કોઈ પણ પ્રકારનો રોડ બનાવી શકું, તો ના. તો જેમ કોન્ક્રીટના ગાઈડન્સ માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ આવે, એવી રીતે રોડના ડેવલપમેન્ટ માટે કઈ જગ્યાએ કઈ રીતનો રોડ બનાવવો અને કઈ રીતની પર્ટિક્યુલર ડિઝાઇન મેથોડોલોજી ફોલો કરવી, એના માટેના સર્ટેન કોડ્સ આવે, એના એમેન્ડમેન્ટ્સ આવે, એની ગાઈડલાઇન્સ આવે. તે ગાઈડલાઇન્સ આપવાનું કારણ કેમ કરે, તો અલગ અલગ પ્રકારની ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ કરે, જેમ કે IRC ઇન્ડિયન રોડ કોંગ્રેસ, CRRI એટલે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ત્રીજું એક આવે છે જેને કહી શકાય CRF સેન્ટ્રલ રોડ ફંડ. તો આવી જે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સ છે એની સ્થાપના ક્યારે થઈ અને કઈ રીતે ત્રણે ત્રણ ઇન્સ્ટિટ્યુશન્સ અલગ પડે, કયો ડિફરન્સ છે એને સમજવાનો ટ્રાય કરીશું. ત્યારબાદ અલાઇનમેન્ટ કોને કહેવાય, એના પર કયા ફેક્ટર્સ અફેક્ટ કરે એને સમજવાનો ટ્રાય કરીશું. મારા હાઈવે બનાવવો હોય તો ઈચ્છા થઈ જાય એ રીતે હાઈવે બનાવી શકાય નહીં, એને અલગ અલગ સ્ટેજમાં મારે ડિવાઈડ કરવો પડે. દરેક સ્ટેજને અકમ્પ્લિશ કરવા માટે મારે અમુક સર્વે કરવા પડે, સર્વે કર્યા પછી મારે એનો ડેટા કલેક્ટ કરવો પડે, ડેટા કલેક્ટ કર્યા પછી મારે એ રીતની મેથડમાં એક્ઝિક્યુશન કરી શકાય. તો એવા અમુક સર્વેની ચર્ચા કરીએ. આ થઈ ગયો તમારો પહેલો સેગમેન્ટ પૂરો, એકદમ ઇઝી છે, એક જ લેક્ચરમાં આરામથી આવડી જાય, એકદમ ઇઝી ટોપિક અને ઘણું બધું પૂછાઈ શકે. આમ તેનું વેટેજ 1-2 માર્ક્સનું છે, પણ કરી ના શકાય, કદાચ વધારે પણ પૂછાઈ શકે. તો કોઈ પણ પાર્ટ્સને આપણે ઇગ્નોર કરીશું નહીં. પછીનો સેગમેન્ટ છે કે જે કદાચ હું સ્ટાર કરવા માંગીશ કે જે બહુ વધારે અગત્યતા ધરાવી શકે, એ છે હાઈવેની જ્યોમેટ્રિક ડિઝાઇન. એમાં રોડ પર્ટિક્યુલર રોડનો તમે આડછેદ લો, રોડનો ક્રોસ સેક્શન લો, તમે કયા કયા પાર્ટ્સ દેખાય એને સમજવાનો ટ્રાય કરીશું.
એના એલિમેન્ટ્સ કયા કયા છે એને સમજવાનો ટ્રાય કરીશું. તમે ઘણીવાર રોડ પર એવું જોયું હશે કે ઓવરટેકિંગ ઇઝ નોટ પરમિટેડ, મતલબ કે ઓવરટેકિંગ રહી શકાય નહીં. ઓવરટેકિંગ ઇઝ પરમિટેડ ફ્રોમ વન સાઈડ, ઓવરટેકિંગ ઇઝ પરમિટેડ ફ્રોમ બોથ સાઈડ, સ્પીડ લિમિટ આટલી જ છે. તો આ જે અલગ અલગ વસ્તુઓ છે એના માટે અમુક સાઈટ ડિસ્ટન્સીસ ડિફાઇન કરેલા હોય. એ સાઈટ ડિસ્ટન્સ ત્રણ ટાઈપના આવે. એકને કહેવાય સ્ટોપિંગ સાઈટ ડિસ્ટન્સ, બીજાને કહેવાય ઓવરટેકિંગ સાઈટ ડિસ્ટન્સ, ત્રીજાને કહેવાય સાઈટ ડિસ્ટન્સ એટ ધ ઇન્ટરસેક્શન. બ્રીફમાં સમજાવું, આગળ કોઈ વ્હીકલ જાય છે અથવા તો હું વ્હીકલ લઈને જાઉં છું, મને દૂરથી કોઈ એક જગ્યાએ દેખાય છે કે સામેની બાજુ દિવાલ છે. હવે હું એટલા કેટલા ડિસ્ટન્સ પર એને બ્રેક મારું કે જેથી મારી ગાડી ઊભી રહે, તો મારી ગાડી ઊભી રહ્યા પછી પેલી દિવાલ જોડે અથડાય નહીં. તો એ જે થિયરી છે એના માટે મારે સર્ટન ડિસ્ટન્સીસ ડિફાઇન કરવા પડે. એમાંનું એક ડિસ્ટન્સ એને સાઈટ ડિસ્ટન્સ કહેવાય, કે જેમાં તમે સેફલી કોલિઝન એટલે કે અથડામણ થયા વગર તમારા વ્હીકલને ઊભા રાખી શકો, એને કહેવાય સ્ટોપિંગ સાઈડ ડિસ્ટન્સ. ત્યારબાદ હવે ઓવરટેકિંગ સાઈડ ડિસ્ટન્સ. હું કોઈ રોડ પરથી જઉં છું તો હું કઈ પર્ટિક્યુલર હું કેટલું ડિસ્ટન્સ રોડમાં પ્રોવાઈડ કરીશ કે જેનાથી હું સેફલી ઓવરટેક લઈ શકીશ અને મારી બાજુમાં જે વ્હીકલનો ઓવરટેક લઉં છું એને અથવા મારા વ્હીકલને ડેમેજ નહીં થાય. તો એના માટે સેફ ઓવરટેકિંગ ઝોન પ્રોવાઈડ કરવો પડે, ઓવરટેકિંગ ડિસ્ટન્સ આપવું પડે, જેને ઓવરટેકિંગ ડિસ્ટન્સ ઓએસડી કહેવાય. દાખલા તરીકે કોઈ એક જગ્યાએ ક્રોસિંગ છે, ચાર રસ્તા ભેગા થાય છે, આ બાજુથી વ્હીકલ આવે છે અને આ બાજુથી પણ વ્હીકલ આવે છે, આ બાજુએ બિલ્ડિંગ્સ આવેલી છે. હવે એ બિલ્ડિંગને આટલું ડિસ્ટન્સ તમારે બાકી રાખવું પડે કે જેનાથી આ ડાયરેક્શનમાં જે વ્હીકલ આવે છે એમને દેખાય કે આ બાજુથી પણ વ્હીકલ આવી રહ્યું છે. એટલે કે ઇન્ટરસેક્શન પર તમારા વ્હીકલનું બીજા વ્હીકલ સાથે અથડામણ ના થાય એના માટેના પણ ડિસ્ટન્સ પ્રોવાઈડ કરવા પડે, જેને સાઈડ ડિસ્ટન્સ એટ ધ ઓવર ઇન્ટરસેક્શન કહેવાય. સાઈડ ડિસ્ટન્સ એટ ધ ઇન્ટરસેક્શન મતલબ કે SDI. ડિટેલમાં સમજીશું, અત્યારે ખાલી બ્રીફ આઈડિયા આપું છું. ત્યારબાદ સુપર એલિવેશન. તમે ઘણીવાર એવું હશે જોયું હશે રોડ પર કે તમે હોરિઝોન્ટલ કર્વ પર ટ્રાવેલ કરતા હો તો તમે રોડની જે તમારી બહારની સાઈડ છે એની અંદરની સાઈડ કરતાં થોડીક એલિવેટેડ એટલે હાઈટ પર જોવા મળે. તો શાના માટે? તો એની પાછળ સુપર એલિવેશનનો કન્સેપ્ટ કામ કરે કે જેમાં કંઈક આ રીતનું જોવા મળે. આ રોડની ઇનર એજ લઈ લઈએ, આ આઉટર એજ લઈ લઈએ, તો રોડની ઇનર એજ કરતાં આઉટર એજ તમારી થોડીક એલિવેટેડ હોય જેને સુપર એલિવેશન કહેવાય. તમે રોડ પર ટ્રાવેલ કરતા તો તમે જોયું હશે કે તમને સ્લોપ જેવું ફીલ થાય, સેન્ટરથી તમારી રોડની એજ સુધી એ સ્લોપ અથવા ઢાળ જતો હોય. તો એ સ્લોપ શાના માટે આવે? તો વરસાદનું પાણી ઇઝીલી ડ્રેન ઓફ થઈ જાય એટલા માટે આવે. તમે ઘણી વાર આવું જોયું હશે. તો એને ટેકનિકલ લેંગ્વેજમાં કેમ્બર કહેવાય. એ કેમ્બરના પણ ક્રાઇટેરિયા શીખીશું કે કેમ્બરના કયા કયા ટાઈપ આવે, શાના માટે કેમ્બર જોઈએ, કઈ જગ્યાએ કેમ્બર ના જોઈએ, કઈ કઈ ટાઈપના રોડ હોય તો કઈ કઈ ટાઈપનું કેમ્બર પ્રોવાઈડ કરી શકે. ત્યારબાદ આવશે વાઇડનિંગ. ઘણીવાર મારે રોડનું ટર્ન આપવું હોય, રોડને કર્વ આપવો હોય, તો મારે એની વિડ્થ વધારવી પડે કે જેના કારણે ટર્ન લેતી વખતે એ જે વ્હીલ જે છે વ્હીકલના વ્હીલ્સ છે એ વ્હીલ્સ પાછળના વ્હીકલ જોડે અથડાઈ ના જાય અથવા સેફલી પોતાને જાતના મેન્યુવર કરી શકે. મેન્યુવર મતલબ કે મૂવ કરાવી શકે. તેના માટે મારે પેવમેન્ટની વિડ્થ વધારવી પડે, તેને હું વાઇડનિંગ તરીકે ડિફાઇન કરીશ. હું જ્યારે પર્ટિક્યુલર વેલીવાળા રિજિયન અથવા હિલવાળા રિજિયન પર ટ્રાવેલ કરતો હોઉં તો વર્ટિકલ ડાયરેક્શનમાં મારે સ્લોપ આપવો પડે. એ વર્ટિકલ ડાયરેક્શનમાં હું જે સ્લોપ આપીશ એને ગ્રેડિયન્ટ કહીશ. તો મારે ગ્રેડિયન્ટના ટાઈપ પણ શીખવાના આવે, કઈ કઈ ટાઈપ આવે એને ડિઝાઇન કરી રીતે કરી શકાય. અને છેલ્લે ટ્રાન્ઝિશન કર્વ, કે જે અલગ અલગ ટાઈપના કર્વ્સ આવે એમાં એક કર્વનો ટાઈપ છે જેને ટ્રાન્ઝિશન કર્વ કહીશું. આ તમને બ્રીફિંગ આપ્યું. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, અગત્યના તો છે પણ અગત્યની વસ્તુમાં પણ ત્યારે જ શીખાય જ્યારે એમાં ઇન્ટરેસ્ટ આવતો હોય. અને બધા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તમે એક એક ટોપિક શીખશો એમ તમને ફીલ થશે કે ખરેખર એક એન્જિનિયર હોવાના ઇન્સાઇટ્સ કરી રીતે ક્રિએટ કરી શકાય, બરાબર. ત્યારબાદ આવે ટ્રાફિક એન્જિનિયરિંગ. 5-6 માર્કનું વેટેજ કહી શકાય, મિનિમમ 4-5 માર્કનું વેટેજ તો ખરું જ, બહુ અગત્યનું. એમાં મેઇન જે તમારું ટ્રાફિક એન્જિનિયરિંગ છે એ બે પાર્ટમાં સ્પ્લિટ થાય. એકને કહેવાય સર્વે અને બીજાને કહેવાય ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસીસ. આપણે રોડ પર જતા હોઈએ તો આપણને ઘણીવાર દેખાતું હોય કે સ્પીડ લિમિટ 50ની છે, આગળથી ઓવરટેક લઈ શકાય એમ નથી, આગળથી રસ્તો સાંકડો થાય છે, આગળથી રસ્તો પહોળો થાય છે. તો આ રીતની ઘણી બધી જગ્યાએ તમે રોડ પર સાઇન્સ જોઈ હશે, એને કહેવાય રોડ સાઇન્સ. આપણે ઇન્ટરસેક્શન પર જતા હોઈએ, કોઈ ચાર રસ્તા પર ઉભા રહીએ તો સિગ્નલ આપણે ઘણીવાર જોયા છે. તમે એવું પણ જોયું હશે કે કોઈ એક જ જગ્યાએ સવારે તમે ટ્રાવેલ કરો તો સિગ્નલનો લાલ ટાઈમ જે હોય, રેડ સિગ્નલ ટાઈમ હોય એ ઓછો હોય, રાત્રે તમે જગ્યાએથી ટ્રાવેલ કરો એ જ જગ્યાએ તો રેડ ટાઈમ વધી જાય. તો એ તમારા ટ્રાફિક સિગ્નલના પર્ટિક્યુલર પાર્ટમાં આવે. તમે માર્કિંગ પણ જોયું હશે, રોડમાં સેન્ટર લાઈન માર્કિંગ આવતું હોય, સાઈડ પર શોલ્ડર માર્કિંગ આવતું હોય, વ્હાઈટ કલરની જે માર્કિંગ આવે રોડ પર એ તેવા અલગ અલગ ટાઈપની માર્કિંગ આવે.
એ પર્ટિક્યુલર સાઇન સિગ્નલ અને માર્કિંગ ભેગું થાય તો જેમાં એને ટ્રાફિક કંટ્રોલ ડિવાઇસીસ કહેવાય. આ એક સેગમેન્ટ થયું. બીજો સેગમેન્ટ છે સર્વે. ટ્રાફિક વોલ્યુમ એટલે એક જગ્યાએથી કેટલા વ્હીકલ્સ પાસ થઈ શકે, કેટલા મેક્સિમમ પાસ થઈ શકે, કેટલા વ્હીકલ એક રોડ પોતાની પર્ટિક્યુલર એરિયામાં એક્યુમ્યુલેટ એટલે કે સમાઈ શકે એની સ્ટડીઝને ટ્રાફિક વોલ્યુમ સ્ટડી. કેટલી મેક્સિમમ સ્પીડ રોડ પર વ્હીકલની અલાઉ કરી શકાય એ ડિસાઇડ કરવાની સર્વેને સ્પીડ સ્ટડીઝ કહી શકાય. કઈ ડાયરેક્શનમાં ફ્લો જઈ શકાય, કઈ ડાયરેક્શનમાં ફ્લો ના જઈ શકે એ નક્કી કરવાની સ્ટડીઝને ફ્લો સ્ટડીઝ કહેવાય. એક એ જગ્યા છે, એક્ઝામ્પલ તરીકે આ એ પોઈન્ટ છે કે જ્યાંથી મારી ટ્રીપ સ્ટાર્ટ થાય છે. સ્ટ્રેટ 50 કિલોમીટર દૂર ડી પોઈન્ટ છે. અહીંથી રાઈટ સાઈડ બી પોઈન્ટ છે, લેફ્ટ સાઈડ 30 કિલોમીટરે સી પોઈન્ટ છે. આ જગ્યાએથી 50 વ્હીકલ ગયા અને જો ડી જગ્યાએ પહોંચવામાં 10 જ વ્હીકલ પહોંચ્યા, મતલબ કે 50માંથી 10 પહોંચ્યા એટલે 40 વ્હીકલ કાં તો બી બાજુ કાં તો સી બાજુ ડાયવર્ટ થઈ જાય. તો એ જે ડિસાઇડ કરવાની પ્રોસેસ છે કે ઓરિજિનથી ડેસ્ટિનેશન સુધીના સર્વે કરવાના, કેટલા વ્હીકલ્સનું ઓરિજિન કયું છે, ડેસ્ટિનેશન કયું છે, એના બેઝિસ પર નક્કી થાય કે કોઈ રોડનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. જો કોઈ રોડ પર ઓછા વ્હીકલ ટ્રાવેલ કરતા હોય તો એને પ્રાયોરિટાઇઝ ઓછું કરે, મતલબ એને પ્રાધાન્યતા ઓછી અપાય. જો એમાં વધારે વ્હીકલ ટ્રાવેલ કરતા હોય, વધારે લોકોનું ઓરિજિન અને ડેસ્ટિનેશન એક રૂટ હોય તો મતલબ કે અથવા એક જ રૂટ પર હોય તો એને પ્રાયોરિટાઇઝ કરવું પડે. તો એના માટેના જે સર્વે આવે એને ઓરિજિન ડેસ્ટિનેશન સર્વે કહેવાય. હા, ઘણી જગ્યાએ તમે જોયું હશે નો પાર્કિંગ અથવા પાર્કિંગની સ્પીડ. તો પાર્કિંગ માટેની એ સ્પીડ અથવા પાર્કિંગ માટેની જગ્યા અથવા પાર્કિંગ માટેનું જે અલોટમેન્ટ નક્કી કરીએ છીએ એના માટેના સર્વેને પાર્કિંગ સ્ટડીઝ કહેવાય. તમે રોડ પર ઘણીવાર જોયું હશે એક્સિડન્ટ પ્રોન ઝોન એવું લખેલું હોય, અકસ્માત સંભવિત વિસ્તાર. તો કઈ વસ્તુના બેઝિસ પર એ લખેલું હોય? એક્સિડન્ટ સ્ટડીઝના બેઝિસ પર. પડી જાય ખબર છે, ઇઝી. લાસ્ટ સેગમેન્ટ છે હાઈવે મટીરિયલ્સ. 3-4 માર્કનું વેટેજ ધરાવે. એગ્રીગેટ્સ આવે જેની અંદર, જેમાં કપચી આવી શકે, જેમાં ગ્રીટ આવી શકે, અલગ અલગ એગ્રીગેટના ટેસ્ટ આવે. ત્યારબાદ બિટ્યુમિનસ મટીરિયલ એટલે કે બિટ્યુમિનના રિગાર્ડિંગ જે મટીરિયલ આવે, જેમાં ડામર આવી શકે, બિટ્યુમિન, એસફાલ્ટ આવશે, કટબેક આવશે, ટાર આવશે અને ઇમલ્શન આવશે. એની પ્રોપર્ટીઝ આવશે અને એના ટેસ્ટ આવશે, જે મેં લખેલા છે હાઈવે મટીરિયલ એન્ડ ટેસ્ટ. એનું 3-4 માર્કનું વેટેજ. અલ્ટિમેટલી ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે, જીપીએસસી માટે બહુ જ અગત્યતા ધરાવે છે અને ઇગ્નોર ના કરી શકાય. અને બહુ જ ઇઝી વેમાં આપણે આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું. આઈ હોપ કે તમને ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગના લગતા જેટલા પણ કન્ફ્યુઝન્સ છે એનું કંઈક બ્રીફ સોલ્યુશન મળી ગયું હશે. બરાબર, આઈ હોપ તમને ખ્યાલ આવી હશે લેક્ચરમાં. ફરીથી એકવાર સમજો, 4 પાર્ટ: ઇન્ટ્રોડક્શન પાર્ટ, જ્યોમેટ્રિક ડિઝાઇનનો પાર્ટ, ટ્રાફિક એન્જિનિયરિંગનો પાર્ટ અને હાઈવે મટીરિયલનો પાર્ટ. તમને ખ્યાલ આવી ગયો હશે આઈ હોપ. થેન્ક યુ.